પ્રત્યેક જગ્યાએ મારે આંખ વીંચીને ઊંડા શ્વાસ લઈને એટલું જ મારી જાતને પૂછી જોવું છે કે હવે જે હું કરવા જઈ રહ્યો છું તે યોગ્ય છે. ફરી એકવાર ગીતાનો ઉલ્લેખ કરું, 700 શ્લોકોની અંદર કદાચ વાંચ્યા પછી આપણે પણ થાકી જઈએ એટલા પ્રશ્નો 10-11 અધ્યાય સુધી વારંવાર અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યા, છતાં એ થાક્યા નહીં. પ્રશ્ન ઉપર પ્રશ્ન ઉપર પ્રશ્ન આવ્યા, અને એમાંથી જ ગીતામાં આવ્યું ફરી પ્રશ્ન એને સાહેબ, એક પછી એક પ્રશ્ન પૂછો. તમે તમારી જાતને પૂછતા રહો તો વિસ્મય જાગતું રહેશે, વિસ્મય જાગતું રહેશે તો તમારી જિંદગી જાગતી રહેશે. એમ કહેવાય છે કે જ્યારે વિસ્મય મરી જાય છે ત્યારે જીવન મરી જાય છે. આ શું છે એમ કહેવાનું ભૂલી જઈએ, આ કેમ થયું એમ પૂછવાનું છૂટી જાય, એટલે સમજવું કે આપણે ધીમે ધીમે જીવનમાંથી બહાર નીકળી રહ્યા છીએ. તો પ્રશ્ન જ્યાં મુખ્ય છે ત્યાં જે કોન્ટ્રીબ્યુટ કરવાનું છે તે કેવું સૂજી શકે, કયા કક્ષાનું સૂજી શકે, વિચારવા જેવો મુદ્દો એ છે. મારી ને તમારી સૌની સમક્ષ એક વિક્રમ સંવત 1953માં બનેલી એક અદ્ભુત ઘટના, જે વવાણિયાના ઘરમાં પોતાના માતુશ્રી દેવમાં બીમાર છે એની બાજુમાં ઢોળિયા ઉપર બેઠા બેઠા એક અચાનક કોઈ સ્ફુરણ થયું, અને સ્ફુરણ આ જ પ્રશ્નનો જવાબ છે. એમ આઈ ટ્રુ ટુ માય સેલ્ફ? આપ સમજી ગયા હશો કે હું કોની વાત કરું છું. શ્રીમદ જેણે આપણને એક સુવર્ણ માર્ગ બતાવ્યો, એમણે અનન્ય પદ લખ્યું અને એ પદના આધારે તો અનેક શાસ્ત્રો લખી શકાય એવી વાત કરી. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. બાહ્યાંતર નિર્ગ્રંથ થવાનું છે, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચારશું કવ મહત્પુરુષને પંથ જો. ક્યારે વિચારશું બંધનો ક્યારે છૂટશે? અને મને ને તમને બરાબર ખ્યાલ છે કે આંતરિક રીતે તો પોતે નિર્ગ્રંથ હતા જ, એટલી નાની ઉંમરે વેપાર ધંધો બધું બંધ કરીને બહાર નીકળી ગયેલા. વેપારના થડા ઉપર બેઠા તો પોતે વેપાર નહીં કર્યો, એટલે આંતરિક રીતે તો નિર્ગ્રંથ હતા જ, પણ બાહ્ય રીતે પણ નિર્ગ્રંથ થવાની ઉત્કટ ઈચ્છા એ મહાન પુરુષમાં હતી, જેણે શાસ્ત્રો આપ્યા એના મનમાં. મારીને તમારી તો શું હાલત હશે, આપણે કઈ હાલતમાં જીવીએ છીએ? આપણે તો આંતરિક નિર્ગ્રંથ થવાની દશામાં ક્યારેય પહોંચીએ કે ન પહોંચીએ એ પ્રશ્ન છે. હા, કદાચ પહોંચી ગયા છીએ એમ કહીને આપણે આપણા અહમને ટેકો કરતા હોઈએ છીએ, પણ શ્રીમદે આપણને કહ્યું કે મારે તો આંતરિક નહીં બાહ્ય નિર્ગ્રંથ થવું છે. મને તમને ખ્યાલ છે કે ગ્રંથ એ છે કે જે ગ્રંથથી મુક્ત કરે છે, તો નિર્ગ્રંથ થવા માટે મારે મારી જાત તરફ વળવું પડે. એક મોટો અણ ઉકેલાયેલો ગ્રંથ અંદર પડ્યો છે, એ અંદરથી નિર્ગ્રંથ થાવ પછી બાહ્ય પણ નિર્ગ્રંથ થવાની પ્રક્રિયા ચાલશે. મારે મારી જાતમાં જવું પડે, મારી જાત એટલે માય સેલ્ફ, માય સેલ્ફને મારે પૂછવું પડે, એમ આઈ ટ્રુ ટુ માય સેલ્ફ? Thank you.
મારા સૌ શ્રાવક મિત્રો, હું મારી વાતના સમાપન તરફ જઉં ત્યારે હરી ફરીને એક જ વાત આપણે સૌ જેનો ચિંતન કરતા હોઈએ છીએ, તે મનસા વાચા કર્મણા, મન વચન અને કર્મથી પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક શ્વાસે, પ્રત્યેક ડગલે મારે મારી જાતને પૂછવાનું છે કે આ અસ્તિત્વમાં મને કોઈએ મોકલ્યો છે ત્યારે મારી ફરજ શું છે, મારા હક શું છે, મારે એમને પાછા જવાનું છે કે ના કશું ઉમેરીને પાછા જવાનું છે, મને ઈશ્વરે આપેલું હોમવર્ક શું છે, અને હોમવર્ક બરાબર નહીં કરું તો એ રાજી થશે ખરા, એને ગમશે, કદાચ નહીં ગમે તો એ પાછા મોકલશે, પાછા મોકલીને એમ કહેશે કે જા 25-30 વર્ષ રહેતો આવ ને આટલું કામ પૂરું કરતો આવ, તે બરાબર હોમવર્ક કર્યું નથી, ત્યારે મારું શું થશે? મીન પિયાસીની રચનાથી હું અને તમે સૌ પરિચિત છીએ, ગેંગે ફેફે કરતા કહેશો હે 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 શું શું શું, કબૂતરોનું ખૂ ખૂ ખૂ. પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? પરમેશ્વર પહેલું પૂછશે કે ના માત્ર તારું કરીને આવતો રહ્યો છું, કોઈનું સુખ દુઃખ પૂછ્યું છે? પૂછ્યું તું તેને મદદ કરી છે? આ પ્રવાદીરાજ પર્યુષણનો ઉદ્દેશ્ય જ આ છે. વર્ષ દરમિયાન આપણે આપણી પ્રવૃત્તિઓમાં મસ્ત હોઈએ ને વ્યસ્ત હોઈએ, ત્યારે ચૂકી જવાતું હોય તો આ એક સમય છે જે યાદ અપાવે છે કે ભાઈ ભલા માણસ રહી ગયું બીજાને પૂછવાનું, ચાલ બે કામ કર, પૂછી લે અત્યારે પણ, અને ન પૂછ્યું તે બદલ ક્ષમાપના યાચી લે. આપણે જે ક્ષમાપનાનો દિવસ છે એ માટે છે કે ગત વર્ષે ચૂકી ગયો એ બદલ ક્ષમા માગું છું, અને તાત્કાલિક હવેથી સંકલ્પ કરું છું કે હું અન્યનું સુખ દુઃખ, પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? ગયે વર્ષે કદાચ ભૂલાઈ ગયું હો, આ વર્ષે હવે જીભ ઉપર રાખવું છે, હૈયા ઉપર રાખવું છે, અને મારા જાતને હંમેશા એવો પ્રશ્ન પૂછ્યા કરવો છે, એમ આઈ ટ્રુ ટુ માય સેલ્ફ? ચારે તરફથી પૂરા કોસ્મોસ ઉપર, એટલે કે પૂરા અસ્તિત્વ ઉપર એવી વર્ષા થઈ રહી છે કે જે કૃપાની વર્ષા છે. આપણા પ્રખર સંત જેણે રામાયણને વિશ્વભરમાં પહોંચાડ્યું તે મોરારી બાપુ કહે છે કે કૃપા તો સતત વર્ષથી જ રહે છે, અને એ કૃપા વર્ષે છે એમાં ક્યારેક આપણે એલર્ટ નથી હોતા, આપણે આપણું પાત્ર આમ રાખવાને બદલે આમ રાખીને બેઠા છીએ, એટલે કૃપાથી પાત્ર ભરાતું નથી, એક ક્ષણ એવી નથી. અને એટલા માટે બહુ જ સીધી વાત, તમે જો પ્રેમનું વાવેતર કરશો તો પ્રેમ જ ઉગવાનો છે, પ્રેમનું વાવેતર કરશો એ સાથે જ બધી બાજુથી શુભ શક્તિઓ વહેવાની શરૂઆત થશે. પણ તમે ગણતરીનું વાવેતર કરશો, તમે કેટલાક ઈરાદાઓનું વાવેતર કરશો તો એ શુભ શક્તિઓ તમને એલર્ટ કરશે. સાક્ષી ભાવ તમે જેવો નિર્મિત કરો કે દુનિયાની બધી જ તાકાત તમને બેલેન્સ કરવા માટે તમારી સાથે ઊભી રહેવાની છે. આપણે સામર્થ્ય સાથે યાદ રાખવું પડે કે આપણી સમક્ષ જે જીવનનો એક સુંદર મજાનો ભારો લઈને આપણે આવ્યા હતા, એ જીવન પૂર્ણ થાય ક્યારે થાય એ ખબર નહીં પડે, તો પછી રાહ જોવાની જરૂરિયાત નથી. આજની વાત આજ ઉપર કરતાં આ ક્ષણ ઉપર પૂર્ણ કરવાની જરૂર છે, અને એ ક્ષણ બહુ જ સ્પષ્ટ છે. પ્રત્યેક જગ્યાએ મારે આંખ મીંચીને ઊંડા શ્વાસ લઈને એટલું જ મારી જાતને પૂછી જોવું છે કે હવે જે હું કરવા જઈ રહ્યો છું તે યોગ્ય છે? અન્યને યોગ્ય લાગે એ મારી ચિંતા નથી, અન્યને બિરદાવે એ હું ઈચ્છતો નથી, મારી અંદર બેઠેલો માઇલો મને કહે કે આ યોગ્ય છે તો હું અવશ્ય કરવાનું છે, અને ગમે તેટલા નફાકારક પગલાં ભરવાનું થાય ત્યારે પણ મારો અંતરાત્મા એવું બોલે કે આ યોગ્ય કરવા જેવું નથી,
તો હું નથી કરવાનો.